પાટણ દલિત આત્મહત્યા ઘટનાના વિરોધમાં આમોદ શહેર કોંગ્રેસ તથા યુવા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાટણના સામાજિક કાર્યકર અને આંબેડકર વાદી ભાનુભાઈ વણકરના આત્મવિલોપનથી દલિત સમાજમાં આઘાતની લાગણી જન્મી હતી, જેને લઈને આમોદમાં કોંગ્રેસ આગેવાનોએ મોટી સંખ્યામાં મામલતદાર કચેરી પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા થઈ મૃતક ભાનુભાઈ વણકરને શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન પાળ્યું હતું. ત્યારબાદ દલિત પર અત્યાચાર બંધ કરો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવ્યા બાદ આમોદ મામલતદારને કોંગ્રેસના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો સરકાર પર આક્ષેપ કરતા કોંગ્રેસના આગેવાનોએ સરકારને દલિત વિરોધી સરકાર ગણાવી હતી. આજે એક ઇન્ટરનેટ દ્વારા મેં જાણ કરું છું કે 15/2018 રોજ જે ભાનુભાઈ સગવા જે સામાજિક કાર્યકર હતા, તેમને હરિજન દલિતના જે સાઢીની જમીન માટે વારંવાર કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, હરેક જગ્યાએ સરકારશ્રી પાસે રજૂઆત કરેલ કે ભાઈ આજે સાઢીની જમીન છે એને આ લોકોના નામે કરી અને એમને જમીન પરત મળે એવી અમારી વિનંતી. પરંતુ આ જાડી ચામડીવાળી સરકાર જે બહેરા મૂંગા બેઠેલા એ સરકાર આજે કોઈ પણ દલિતનો પ્રશ્ન હોય, આદિવાસીનો પ્રશ્ન હોય, કોઈનો પણ પ્રશ્ન હોય એ આ સરકાર સાંભળવા તૈયાર નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.